भरूच जिला प्रभारी और कैबिनेट मंत्री पूर्णेश मोदी अंकलेश्वर जन आशीर्वाद यात्रा लई पहोंचता तेओने एक पण खाड़ो जोवा न मळ्यो। तो भरूच थी अंकलेश्वर पहोंचता खाड़ाओनी जिल्लामांथी फरियादो 600 ની 1200 थई गई हती। રાજ્યની નવી સરકારના મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીની જિલ્લામાં 2 દિવસીય જન આશીર્વાદ યાત્રા હેઠળ શનિવારે બપોર બાદ તેઓ અંકલેશ્વર પહોંચ્યા હતા, જ્યાં તેઓનું અંદાળા જીઆઈડીસી ખાતે આગેવાનો, કાર્યકરો, પ્રજા તેમજ ઉદ્યોગપતિઓ સહિત અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન મંત્રીએ મીડિયા સમક્ષ આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું કે ભરૂચથી અંકલેશ્વર આવતા તેમને એક પણ ખાડો જોવા મળ્યો નથી। એટલું જ નહીં, ભરૂચમાં મંત્રી ખાડાના 600 અરજીઓ મળ્યા હોવાની કબૂલ્યા હતા, જે અંકલેશ્વર પહોંચતા બેવડી થઈ ગઈ હતી અને 1200 થઈ ગઈ હતી, જેમાં 70% ખાડા દુરસ્ત કર્યા હોવાનું તેમણે કહ્યું હતું। વરસાદના વિરામ બાદ જે 2 દિવસમાં તમામ કામ પૂર્ણ કરાશે, રસ્તાના ખાડા પૂરવા સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું। સાથે જ જિલ્લાના અધિકારીઓ સાથેની બેઠકમાં વરસાદમાં માર્ગ, ખેતીને નુકસાનનો સર્વે, અંકલેશ્વર જીઆઈડીસીના ખાડીમાં છોડાતા કેમિકલયુક્ત પાણી, એસટી બસોની અનિયમિતતા સહિતના પ્રશ્નોનો 29મી સુધી નિકાલ લાવી રિપોર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું છે। જન આશીર્વાદ યાત્રામાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉદ્યોગકારો, અધિકારીઓ, આગેવાનો સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। મૂળભૂત વાત એ છે કે વરસાદ રોકાવો જોઈએ, પણ રોકાતો નથી, એટલે ખાડા પૂરવાની કટિબદ્ધતા છે। 1 તારીખથી 10 તારીખમાં કુલ અમારી પંચાયત અને આરએનબી બંને મળીને 1200 જેવી અરજી આવી છે, એમાંથી અમે લગભગ 900 જેટલી અરજીનો નિકાલ કરી ચૂક્યા છે। હવે 70% ઉપર કામ થયું છે, વરસાદ રોકાય એટલે 100% કામ 1-2 દિવસમાં પૂર્ણ થશે, એવો અધિકારી જોડે આજે મીટિંગ પણ થઈ છે, ચર્ચા પણ થઈ છે અને નિકાલ પણ આવશે, એ આખા જિલ્લાની વાત થઈ છે। હું જ્યાં અત્યારે આ એરિયામાં આવ્યો, મેં એક પણ ખાડા જોયા નથી, એક પણ ખાડા દેખાયા નથી, અને લોકોના પ્રશ્ન, ખાસ કરીને મારા વિભાગની અંદર એક પ્રવાસન વિભાગ, એક યાત્રા વિભાગ અને એક આપણો આ માર્ગ અને મકાન, તો એ બાબતે કલેક્ટર જોડે પણ ટાઈમ 29 તારીખ રાખી છે। આ સમય દરમિયાન ઘણી બધી ચર્ચાઓ થશે, સૂચના અપાઈ છે।